તારીખ 15/10/1992 કડીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો આગળ સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી આત્મારામભાઈ, કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ વિભાગના ધારાસભ્યશ્રી, જેમના બહુમાન કરવામાં આવ્યા એવા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર્તા શ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, રાષ્ટ્ર ચાર તંત્રોના પાયા ઉપર ઊભું હોય છે. જેમ ચાર પગ ઉપર ટેબલ ઊભું હોય, એવી રીતે ચાર તંત્રો છે, એ વ્યવસ્થિત હોય તો એના ઉપર એક વ્યવસ્થિત રાષ્ટ્ર ઊભું રહી શકે. મંત્ર, યંત્ર અને તંત્ર, જેનું સ્મરણ કરવાથી માણસના આંતરિક દોષો પ્રક્ષાલિત થવા લાગે. તમે કોઈ પણ પ્રકારની ઉપાસના કરતા હો અને એ ઉપાસના સાચા માર્ગે છે કે ખોટા માર્ગે છે, એનું જો માપ કાઢવા માંગતા હો તો પહેલો માપ આ છે. તમારા દુર્ગુણો ઓછા થયા, તમારા દુર્ગુણો ઓછા થાય છે, તમે સાચા માર્ગે છો. અને એની સાથે સાથે તમારી અંતર શક્તિ વધે છે, તમારી નિર્ભયતા, તમારી પ્રામાણિકતા, તમારી અડગતા, આ જે કોઈ પણ વ્યક્તિને મહાન થવા માટેના અનિવાર્ય ગુણો છે, એ ગુણો તમારામાં ખીલવા લાગ્યા છે. જો આ બે માંથી એકે ના થતું હોય, તમારી ઉપાસના ખોટી છે, તમે ભ્રમમાં પડેલા છો અને સમય બગાડી રહ્યા છો. યંત્ર એને કહેવાય જે તમારી ઉત્પાદકતાને અનેક ગણી વધારી આપે, જે તમારી શક્તિને અનેક ગણી વધારી આપે, એની ચર્ચા નથી કરવી. પણ તંત્ર એને કહેવાય જે આખા માળખાને વ્યવસ્થિત કરી આપે, એને તંત્ર કહેવાય. માળખું છે પણ વ્યવસ્થિત નથી, કારણ કે તંત્ર નથી. આખું માળખું જ્યારે વ્યવસ્થિત થઈ જાય એટલે એમ સમજવાનું કે એક તંત્ર કામ કરે છે. આ શરીરને તમે જુઓ તો એક માળખું છે, અને માળખાની અંદર એટલી સજ્જડ તાંત્રિક વ્યવસ્થા છે તમે કલ્પના ના કરી શકો. મારા ઓળખીતા એક બેન છે, કેનેડામાં રહે છે, પટેલ છે. એમના પતિ હમણાં આવ્યા, બહુ ઇમોશનલ, બહુ ભાવનાવાળા, બહુ લાગણીવાળા, બંને સંતાન નહીં, પણ હવે સંતાન માટેની બહુ ઝંખના પણ નહીં, ઉંમર મોટી થઈ ગઈ. હવે આ બેનને છેલ્લા 10 વર્ષથી એક ભયંકર રોગ લાગુ પડ્યો, એવો રોગ કે વારંવાર એક બાજુનો ચહેરો ખેંચી જાય અને આ આંખ વારંવાર બંધ થઈ જાય. એને વિચારીને એટલી શરમ આવે કે હું કોઈની સાથે વાત કરું તો કેવી રીતે વાત કરું, વારંવાર મારી આંખ બંધ થઈ જાય એટલે અભદ્રતા લાગે, ખોટા અર્થ થઈ શકે, બધું થઈ શકે, એને કોઈના સાથે મળતા પણ સંકોચ થાય. પણ મારા હાથની વસ્તુ નહીં. બહુ દુઃખી થઈ. કેનેડામાં એક સર્જન ડોક્ટર મળ્યા. એણે કહ્યું, મેં 90-95 ઓપરેશનો કર્યા છે અને 90% સક્સેસ રહ્યા, સફળ રહ્યા છે. તમારી ઈચ્છા હોય તો હું ઓપરેશન કરું, પણ એની શક્યતાઓ સમજી લેજો
તમારું મરણ થઈ શકે છે. તમે કદાચ જીવતા રહો તો તમારા મગજનું મરણ થઈ શકે છે, બીજા કોઈ કારણો થઈ શકે છે. એ બધા ભય સાથે છે. હું તમને એક બીજી વાત કહું, બહુ ગેરંટી આપનાર અને બહુ ચેલેન્જ કરનારા ડોક્ટરોથી દૂર રહેજો. ડોક્ટરો એટલે બધા જ આવી ગયા, એ બધા ખોખળા હોય છે, જીવનમાં બધી ઘણી શક્યતાઓ હોય છે. આ કામ તમે કરી આપશો, દુનિયામાં 100% કહેવાય છે, ભારતમાં 101% કહેવાય. હવે 1% આવ્યો ક્યાંથી વધારા? 100% એ તો કામ પૂરું, એટલે બધું પૂરું થઈ ગયું. હવે આપણા ત્યાં તો ઘણા લોકો એમ કે 101%. અમારા એક સજ્જન છે, એ 110% કહે છે, મને કે 110%. અને ખરેખર કામ ના થાય ને આપણે પૂછીએ કે તમે તો 110% કહેતા હતા ને, કે 10% બાદ કરવાના કહેતા હતા, એટલે 100 માંથી 10 બાદ કરવાના કહેતા હતા. બિલકુલ ના થાય ત્યારે કે 100 માંથી 10 જ કહેતા હતા, 90 બાદ કરવાના. જે કંઈ જવાબદારી લો એની જે એના જે વિપક્ષો છે એની સભાનતાથી લો તો તમે દીપી ઉઠશો, નહીં તો આરંભે સુરા જેવા થશો અને પાછળથી બહુ ભૂંડા દેખાશો. હું પ્રયત્ન કરીશ, મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરીશ, પણ કદાચ આમે થાય, કદાચ આમે થાય, કદાચ આમે થાય, એ બધું કહી દો, જે હોય એ વાત કરી દો. આ તો નહીં, શ્યોર જ બસ. ચૂંટણીમાં ઊભા હોય, ગમે ત્યાં ઊભા હોય, શ્યોર જ શ્યોર, બીજી વાત જ. અને આ બહેનને કોણ જાણે કે મારા ઉપર બહુ લાંબો કાગળ લખ્યો, $100 ચેક મોકલ્યો, મને કે તમારા ઉપર શ્રદ્ધા હતી અને ડોક્ટર ઉપર શ્રદ્ધા હતી. આવું જ્યારે કોઈ લખે ને ત્યારે મને દુઃખ થાય. હું લોકોને ગુમરાહ કરવા નથી માગતો, મારા ઉપર શ્રદ્ધા નથી રાખવાની, ભગવાન ઉપર રાખવાની છે. અમે તો બધા પાંદડા છીએ, 2-5 વર્ષમાં પાકીને ખરી પડવાના, ખાતર થઈ જવાના. હિન્દુ પ્રજા પાંદડાને વળગનારી પ્રજા છે, થળ એના હાથમાં આવતું જ નથી. પાકા પાંદડા ગયા ત્યાં સુધી એમાં બીજા નવા આવે, વળગો પાંદડાને, બસ બીજી વાત. આજે ઉદઘાટન કરવા ગયા એટલે સરસ્વતીના ચિત્રની સાથે મારું ચિત્ર મૂકેલું, મેં કહ્યું એને ઉતારો, નીચે મૂકો. માણસ ગમે એટલો મહાન હોય એને ભગવાનની બરાબરી ના આપો. ગુરુ હોય તોય ભલે અને બીજા કોઈ હોય તોય ભલે, તમે વ્યક્તિ પૂજા કરી બેસશો. મેં મારી જાતે એ ચિત્ર ખસેડાવી દીધું. આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. મેં એને કહ્યું મારા ઉપર શ્રદ્ધા નહીં, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. મારા ઉપર જો શ્રદ્ધા કરીશ તો તને કોઈ વાર અશ્રદ્ધા થઈ જશે. વ્યક્તિ ઉપર તો ક્યારે શ્રદ્ધા ઉતરે ને ક્યારે ચડે એ કંઈ કહી શકાય. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા. હું તમને ભલામણ કરું છું, બહુ થયું, હવે વ્યક્તિ પૂજાથી દૂર ખસો, પાંદડા પકડવાનું બંધ કરો, થળને પકડો. કોઈ દિવસ છેતરાશો નહીં, કોઈ દિવસ ઠગાશો નહીં. એનું ઓપરેશન થયું અને પતિએ મને વાત કરી, મને કે અહીંયા 2.5 ઇંચનું કાણું પાડવામાં આવ્યું, આ ખોપડીની અંદર 2.5 ઇંચનું મોટું કાણું પાડવામાં આવ્યું, પછી એક મોટો ચીરો મૂકવામાં આવ્યો અને પેલા ડોક્ટરે અંદર ચીપિયા વગેરે નાખીને 2 નસો ભેગી થઈ ગયેલી, એકબીજાને આમ જોઈન્ટ થઈ ગયેલી. એ નસોનું કામ છે અહીંથી આવીને મગજમાં જવું અને મગજમાંથી ભાવ ઉત્પન્ન કરવા, એ નસોનું કામ છે. તમારા ચહેરા ઉપર શોક આવે, હર્ષ આવે, ક્રોધ આવે, ગ્લાની આવે, જાત જાતના ભાવો એ નસોમાંથી ભાવો ઉત્પન્ન થતા હોય છે. અને એ નસો ભેગી થઈ જવાના કારણે એકનું ટેન્શન બીજા ઉપર પડે, એટલે પેલી નસ છે એ વારંવાર આંખ બંધ કરાવી દે અને ચહેરાને ખેંચાવી દેતી. પેલા ડોક્ટરે 2 નસોને જુદી પાડી અને વચ્ચે ફાઈબર મૂકી દીધું, પાછું ડગરું હતું એવું બેસાડી દીધું, બધું ઠીક કરી દીધું. ત્રીજા દિવસે વિદાય કરી. જ્યારે એ બેભાન પડી હતી ઓપરેશન કરાવીને અને ડોક્ટર આવ્યા, એને પહેલા શરત મૂકેલી, જો અમારા સામે કેટલીક તકલીફો છે, આ હું કાણું પાડીશ, ઘણી વાર તો નસો જ હાથમાં નથી આવતી, એટલી ઝીણી નસો છે કે અમે ખોળીએ પણ હાથમાં નથી આવતી, અને જ્યારે હાથમાં ના આવે ત્યારે ડગરું ફરી એમને બંધ કરીને મૂકી દેવાનું હોય, આ બધી શક્યતાઓ ચોખ્ખી સમજી લે. જ્યારે પલંગ ઉપર બેભાન પડી હતી અને મને જોવા લઈ ગયા અને મને જોતા જ આનંદ થઈ ગયો કે એનો ચહેરો સુધરી ગયો, મને ખ્યાલ આવી ગયો કે ઓપરેશન સફળ છે, કારણ કે એની આંખ, એનો ફેસ બિલકુલ મૂળ હતો એવો ને એવો થઈ ગયો. કુદરતનું આ તંત્ર છે.
કુદરતની આ વ્યવસ્થા છે. અને આ તો બહુ આપણે એક નાની વ્યવસ્થા જોઈ, પણ આ શરીરની ઝીણામાં ઝીણી નસો, એનું આખું સંચાલન, એકબીજા ઉપર એકબીજાનો આધાર, અને એમ લાગે કે ઓહો હો હો, કોઈ તંત્ર રચનારાએ ગજબ કરી નાખ્યો છે. અને એટલે આપણું શરીર વ્યવસ્થિત ચાલે છે. તંત્ર એને કહેવાય, એ આખી એક વ્યવસ્થાનું માળખું ગોઠવી આપે એને તંત્ર કહેવાય. જો એક શરીરને તંત્રની જરૂર હોય, એક સ્કૂલને તંત્રની જરૂર હોય, આ માઇક છે, માઇક છે એને પણ એક તંત્રની જરૂર છે, તો એક રાષ્ટ્રને તંત્રની જરૂર હોય કે ન હોય. અને આવડું મોટું વિશાળ રાષ્ટ્ર, એના ચાર તંત્રો યાદ રાખજો, ચાર પાયા યાદ રાખજો. એનું સૌથી પહેલું મહત્વનું તંત્ર છે વહીવટ તંત્ર. બીજું તંત્ર છે એ રક્ષા તંત્ર છે. ત્રીજું તંત્ર છે એ શિક્ષણ તંત્ર છે. અને ચોથું તંત્ર છે એ અર્થતંત્ર છે. આ ચાર પાયા ઉપર રાષ્ટ્ર ઊભું હોય છે. બૂમબરાડા પાડવાથી રાષ્ટ્ર મજબૂત નથી થતું. પશ્ચિમના લોકો કદી બૂમબરાડા પાડતા નથી, કદી સરઘસો કાઢતા નથી, કદી બસો બાળતા નથી, કદી હડતાલો પાડતા નથી. અને મુર્દાબાદ કે જિંદાબાદ કે એવા બધા કંઈ આક્રોશ ભરેલા નારા બોલતા નથી. અને છતાં એ લોકો જેટલા મજબૂત છે, આપણે એટલા મજબૂત નથી. કારણ કે તંત્ર ખોળવી નાખીને આપણે આ બધું કામ કરીએ છીએ. વહીવટ તંત્ર છે, એનું કામ છે આખા વહીવટને સંભાળવું. અને એ તંત્ર બગડતું ક્યારે હોય છે? વલ્લભભાઈ પટેલે એક બહુ સરસ વાત કહેલી, બહુ સરસ વાત કહેલી, અને તમે એકે એક માણસ આ વાતને યાદ રાખજો. જે કી પોઈન્ટ છે, જે મહત્વની ખુરશીઓ છે, જે મહત્વના પદો છે, જેમ તમારા શરીરમાં બ્રેન છે, હાર્ટ છે, કિડની છે, એ મહત્વની જગ્યાઓ છે, આ કી પોઈન્ટ ઉપર કદી પણ નાના માણસોને ના બેસાડશો. ખુરશી મોટી, માણસ નાનો, કોઈ જાતિવાદથી નથી કહેતો, કોઈ જાતિનો હોય પણ એને લાયક હોવો જોઈએ. ખુરશી કરતા માણસ મોટો હોવો જોઈએ. અને ખુરશી કરતા માણસ મોટો હોય એની કસોટી એ છે કે ખુરશી વિના પણ એટલી જ મહત્તા એની ચાલુ રહે તે ખુરશી કરતા મોટો માં. ખુરશી ઉપરથી ખસી જાય ને માણસ કોડી નો થઈ જાય તો એ મોટો માણસ ના કહેવાય. મારા ઓળખીતા એક સજ્જન ઘણા વર્ષો પહેલા મંત્રી થયેલા, પછી આવા ફંક્શનોમાં ઘણી વાર મળવાનું થાય, પછી સરકાર બદલાઈ ગઈ, બધું ઘણું થયું, મળ્યા. મેં કહ્યું કેમ, કેવું ચાલે છે? મને કે બહુ ભૂંડું ચાલે છે. કેમ એમ? કોઈ મળવા જ નથી આવતું એમ. પહેલા લાઈન લાગતી હતી અને હવે કોઈ મળવા જ નથી આવતું. મેં કહ્યું તમે ભૂલ કરો છો. પહેલા જે લાઈન લાગતી હતી ને મળવા આવતા હતા, એ તમને મળવા નતા આવતા, તમારા પદને મળવા આવતા હતા. તમે મોહ કરી બેઠા કે આ લોકો મને મળવા આવે છે, તમને નહીં તમારા પદને મળવા આવતા. હવે જે નથી આવતા, કારણ કે તમારી પાસે પદ નથી. જે માણસ પદથી મહાન બને છે, એના કરતા જે વ્યક્તિત્વથી મહાન બને છે એની મહત્તા અક્ષુણ્ણ રહે છે. પદથી મહાન બનેલા માણસો પદ ખોવાઈ જતા સમાજમાં ખોવાઈ જતા હોય છે. કાલ સોળ કળાએ ખીલ્યા હોય અને આજે જુઓ તો અમાવાસ્યાની અંધારી રાત જેવા થઈ ગયા. એટલે વલ્લભભાઈએ કહેલું, બહુ મોટી જગ્યા ઉપર બહુ નાના માણસને ના બેસાડશો. આ કોઈ પાંજરાપોળ નથી, આ કોઈ દાન ધર્માદાની જગ્યા નથી કે તમે ગમે તેને ગમે તે જગ્યાએ બેસાડી દો. એના પરિણામ આખા રાષ્ટ્રને ભોગવવા પડશે. રાજા હતો અને રાજાને રાણી બહુ વાલી. એક બીજી વાત હું તમને કહું છું, જિંદગીમાં હૃદય છે ને એ વાલથી ભરાતું હોય છે, મસ્તિષ્ક જ્ઞાનથી ભરાતું હોય છે, પેટ અનાજથી ભરાતું હોય છે, તિજોરી પૈસાથી ભરાતી હોય છે. તિજોરી ભરેલી હોય, પેટ ભરેલું હોય, મસ્તિષ્ક ભરેલું હોય, પણ હૃદય ખાલી હોય તો
મોટા મોટા પ્રોફેસરોને જોજો, મોટા મોટા વકીલોને જોજો, જે આમ દલીલો કરતા હોય એમની બુદ્ધિ જોઈને આપણે આમ આશ્ચર્યચકિત થઈ જઈએ એવા વકીલોને જોજો. પણ જ્યારે ઘરમાં જાય અને ઘરમાં એક બહુ મોટું ખાલીપણું હોય, કોઈ વાલનું નિમિત્ત નહીં, તો એમને ઉતરેલો ફિક્કો ચહેરો જોજો તમે. પ્રોફેસર કોલેજમાં, વકીલ કોર્ટમાં, અહીં ઘરમાં હવે શું કરવું? કારણ કે વાલ નથી, ખોળામાં બેસનાર કોઈ છોકરું નથી, કોઈ હૃદય ભરનાર કોઈ માણસ નથી, એટલે હવે ગુમ સુમ ઉદાસી ઉતરેલા ચહેરે લટકેલા ચહેરે બેઠા હોય, જેમ તેમ કરીને ટાઈમ પાસ કરવાનો હોય. પશ્ચિમ અને પૂર્વમાં એક બહુ મોટું અંતર છે. પશ્ચિમમાં તિજોરી ભરેલી છે, હૃદય ખાલી છે. અહીંયા તમે જુઓ, ત્રીજી પેઢી ચોથી પેઢીની ડોશી છે, ગરીબ છે, ઘર ગરીબ છે, પણ ત્રીજી પેઢીના છોકરાને ખોળામાં લઈને બેઠી છે ને રમાડે છે, હૃદય ભરેલો છે. બસ એ છોકરાને જુએ છે ને, તે છોકરું રમવા જાય છે, પેલી ખેંચી ખેંચીને પાછી બેસાડે છે. ભારતમાં તો એક બહુ મોટી સગવડ છે, કોઈ પ્રકારની સભ્ય ફી લીધા વિના ગામડે ગામડે છીકણી ક્લબો એટલી ચાલતી હોય છે, એકાદ ડબ્બી ખુલ્લી મૂકી દો અને આજુબાજુની જે ડોશીઓ ભેગી થશે અને જે કંઈ અલગ મલકની વાતો કરશે, એમાં એક કહેવતે પડેલી છે, ચાર મળે હવે સમજી જાઓ. ટાઈમ પાસ. પેલા દેશમાં શું છે, એક મોટું ઘર છે લાંબુ, એક ડોશી, એમાં એક જ ડોશી રહે છે, એક જ ડોસો રહે છે, કોઈ નથી, બહાર બરફ પડ્યો છે, કોઈના ત્યાં જવાય નહીં, ક્યાં જવું. અને આ લાંબા એક ઘરની અંદર આ પાગલ થઈ જાય છે, અડધી પાગલ થઈ જાય છે, કારણ કે એનું હૃદય ખાલી છે. હવે ટીવી જોઈ જોઈને કેટલું જોવું, શું કરવું? આપણને ઘણીવાર આઘાત લાગે કે ત્યાં 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે પણ ડોસા ડોસીઓ પરણતા હોય છે અને એમના છોકરા એમને પરણાવતા હોય છે. આ નવાઈની વાત છે, એમના છોકરાઓ એમના દાદાઓને પરણાવતા, અહીંયા કોઈ તૈયાર ના થઈ જતા. પાછા આપણે ત્યાંની સમાજ વ્યવસ્થા જાણતા નથી, ત્યાં શું છે કે આ ડોશીને એકલા જીવવું કેવી રીતે, આ ડોસાને એકલા જીવવું કેવી રીતે, કોઈ કંપની નથી. એટલે હવે બે માણસોને ભેગા કરી આપો, એમને કંપની થાય. છોકરા જુદા કઈ રહેતા હોય, અલગ રહેતા હોય, કોઈને એકબીજાને મળવાનો ટાઈમ નથી. આપણા ત્યાં એક સંયુક્ત કુટુંબ છે, આપણા ત્યાં એક સંયુક્ત આખું જીવન છે અને એના કારણે બહુ એકાકીપણું ચાલતું નથી. એટલે આ મુદ્દો છે, માણસનું હૃદય છે એ વાલથી ભરેલું હોવું છે. જો વાલ ના મળ્યું હોય તો શ્રદ્ધાથી ભરજો, પ્રેમ ના મળ્યો હોય તો શ્રદ્ધાથી ભરજો, પણ જો પ્રેમ અને શ્રદ્ધામાંથી એકે તત્વ ના ભરી શકાયું હોય તો હંમેશા ઉતરેલા ચહેરે ઝૂર્યા કરજો. તમારા જેવો કોઈ દુખી નથી, તમારા જેવો કોઈ પીડાવાળો માણસ નથી, સોનાના ઢગલા ઉપર બેસીને પણ તમે દુખી રહેવાના. એટલે વાલ કરજો. પણ એટલું હું તમને યાદ કરાવું છું, વાલ મોહમાં ના બદલાઈ જાય, એ પણ એક સાધના છે. જો એ સાધના કરવામાં ના આવે તો વાલ તરત જ મોહમાં બદલાઈ જાય અને મોહ વિનાશમાં બદલાઈ જાય. રાણી ઉપર વાલ કરવાનો એની કોઈ ના નહીં, રાણીને સાડી લાવી આપવાની, જે જોઈએ લાવી આપવાની, પણ રાણીને માથા ઉપર નહીં બેસાડવાની. જો રાણીને માથા ઉપર બેસાડી દીધી તો વિનાશ, અને રાણી માથા ઉપર બેસવાનો પ્રયત્ન કરે, રાજાને પંચિંગ કરે, મારા ભાઈને દિવાન બનાવો ને, મારા ભાઈને દિવાન બનાવો ને, આ બીજાને દિવાન બનાવ્યો છે અને 5000 રૂપિયા આપો છો, એના કરતા આપણા ઘરના માણસને દિવાન બનાવો ને. રાજા ડાયો હતો. આપણે ત્યાં પ્રાર્થના છે, વૈદિક પ્રાર્થના છે, અમને સારો રાજા આપો, અમને સારો સેનાપતિ આપો, આવી પ્રાર્થના કરવામાં આવી છે. પ્રજા બધી સારી હોય ને રાજા ગાંડો હોય તો દિલ્હીથી ઔરંગાબાદ લઈ જાય બધા, અને ઔરંગાબાદથી પાછો દિલ્હી લઈ આવે, કરવું પડે, શાસન એટલે શાસન. પણ રાજા માને નહીં. એકવાર બહુ આગ્રહ કર્યો ને બધું એવું, એ રાણીનો ભાઈ બેઠેલો, એટલે પેલા રાજાએ કહ્યું, જુઓ ને રાત્રે મને ઊંઘ ના આવી, જરા તપાસ કરો ને શું કારણ હતું, કંઈ કૂતરા ભસતા હતા. પેલી રાણીએ એને શીખવાડી રાખેલું, જો કોઈ પણ કામ રાજા બતાવે તો દોડીને કરવું તારે. પેલો તરત જ દોડ્યો.
ઇન્ટરવ્યુ લેવાય, ઓફિસરની જગ્યાના ઇન્ટરવ્યુ લેવાય. અને ઇન્ટરવ્યુ લેનાર જે માણસ છે એ ખુરશી પર બેઠેલા છે અને સામે 8-10 માણસો વારાફરતી આવીને ખુરશી પર બેસી રહ્યા છે. એ સૌથી પહેલા ઇન્ટરવ્યુ આપવા આવેલો માણસ બેઠો છે, એને કહ્યું જરા પટાવાળાને બોલાવો ને. એટલે દોડીને બહાર ગયો, પટાવાળો ક્યાં છે, પટાવાળો ક્યાં છે, પટાવાળો ક્યાં છે. પછી ખોળીને લઈ આવ્યો આમાં આ પટાવાળા. એને એમ છે કે હું ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું અને જો બરાબર કામ કરીશ તો હું પાસ થઈ જઈશ. ઇન્ટરવ્યુ લેનારે એને ફેલ કરી નાખ્યો, એને ફેલ કરી નાખ્યો અને કહ્યું તમારે ઓફિસર થવાનું છે. દોડી દોડીને પટાવાળાને બોલાવવાના ના હોય, આ ઘંટડી વગાડવાની હોય, જો આ ઘંટડી મૂકી છે. જો તમને પટાવાળા બોલાવવા જેટલી તમારા પાસે ક્ષમતા નથી તો તમે તો આખો દડો પછી દોડ્યા જ કરશો. તમારે ઓફિસર થવાનું છે, એટલા માટે અહીં ઘંટડી મૂકેલી છે. હવે દોડીને ગયો, આવ્યો, આવીને કહે છે મહારાજ એક કૂતરી વિયાણી છે. હેમ, હારું હારું, જાઓ તપાસ કરો ને કેટલા બચ્ચા છે. ફરી પાછો દોડ્યો, આવીને કહે છે 5 બચ્ચા છે. ફરી પાછું પૂછ્યું એમાં કૂતરા કેટલા છે ને કૂતરીઓ કેટલી છે. ફરી દોડ્યો પાછો, 3 કૂતરા છે ને 2 કૂતરીઓ છે. એમાં લાલ રંગના કેટલા છે ને ધોળા રંગના, કાબરા રંગના કેટલા છે. ફરી દોડ્યો પાછો. રાણી ખુશ ખુશ છે કે આજ મારો ભાઈ કેટલું દોડી દોડીને કામ કરે છે. પતી ગયો. થોડી વાર થઈ, 5,000 રૂપિયા જે પગાર લેતો હતો એ દીવાન આવ્યો અને રાજાએ એ જ વાત કરી કે રાત્રે ઊંઘ ના આવી મને. જરા જુઓ ને, કઈ કૂતરા બસતા હતા. તપાસ કરીને આવ્યો, કૂતરી વિયાણી છે. કેટલા બચ્ચા છે? 5 છે. બધું એક જ વાત, જે કંઈ જાણવાનું હતું એ બધું એક જ વાત, એક જ ફેરામાં જાણી લીધું. પેલી રાણીને કે જો આ 5,000 એટલા માટે આપીએ છીએ, તારો ભાઈ તો દોડમ દોડ કરે, ધક્કા અખર, એના 5,000 ના મળે. રાણી છે ને મોઢે ચડેલી છે. તો તમારે પહેલાં કહેવું જોઈએ ને, તો પહેલાં કહ્યું હોત તો મારો ભાઈ પણ એક જ કામ, એક જ ફેરામાં બધા કામ કરી નાખો. તમે પહેલાં કહેવું જોઈએ તો એવો ઇન્ટરવ્યુ હતો હશે કે? સારું, હવે જોજો એમ કે કરે છે કે નથી કરતો. અને બન્યું એવું કે રાજા માદા પડ્યા, મંદવાળ વધી ગયો. એટલે રાણીએ કહ્યું જરા વૈદ્યને બોલાવી આવો ને, ડૉક્ટરને બોલાવી આવો ને. અને પેલા એના ભાઈના મગજમાં એક વાત રહેલી કે આપણે એકી ફેરે બધા કામ કરવાના છે. કારણ કે આ રાજાના બાપ જયારે માંદા પડ્યા હતા ત્યારે વૈદ્યને બોલાવવા જે માણસ ગયો હતો એ આવે એના પહેલા તો રાજા ગુજરી ગયા હતા. એટલે નગરશેઠને સમાચાર આપી દો અને લાકડા મોકલાવી દો અને બધી વ્યવસ્થા ભેગી કરી નાખો. એ વૈદ્યને બોલાવવા ગયો, નગરશેઠને કહ્યું, ફલાણાને કહ્યું ભાઈ રાજા દેવ થઈ ગયા છે, લાકડાની વ્યવસ્થા કરો, સ્મશાનમાં લાકડા પહોંચાડી દો. અને સામે રાજ દરબારના સામે તો રોગ કકડ ચાલી રહી છે. રાણી કહે છે અરે આ શું? રાજા કહે છે ભાઈ આ શું? ત્યાં તો પેલો નગરશેઠ દોડું કપડું નાખીને આવ્યા. અરે મહારાજ તમે તો જીવતા છો, કેમ? કે મને તો સમાચાર આપવામાં આવ્યા કે મહારાજા દેવ થઈ ગયા છે. કોણે? કે તમારા ફાળાએ. એને પૂછ્યું ભાઈ તમે આવા સમાચાર આપ્યા? કે આ તમે નતું કીધું કે એક કામમાં 4 કામ કરવા, એટલે આ બધું ભેગું કરતો આવ્યો છે. વહીવટી તંત્ર ક્યારે બગડતું હોય છે? જ્યારે કી પોઈન્ટ ઉપર, મહત્વની જગ્યાઓ ઉપર, મોટી જગ્યાઓ ઉપર બહુ નાના માણસોને ગોઠવી દેવામાં આવતા હોય છે ત્યારે. હમણાં મારે ભાવનગર જવાનું થયું યુનિવર્સિટીમાં. ત્યાંના વાઇસ ચાન્સલર મને વાત કરી કે અમારે ઘણી જગ્યાઓ ખાલી છે અને સરકારનું દબાણ છે કે ગમે તેને ગોઠવી દો. મેં કહું ગમે તેને ગોઠવવા હોય તો તમે ગોઠવી દો, પણ હું છૂટો થઈશ, મને આમાંથી છૂટો કરો. કારણ કે જે ગોઠવેલા માણસો છે એની પાસેથી મારે કામ લેવાનું છે. એ જો મને કામ નહીં આપી શકે તો હું બદનામ થઈશ, તો મારી યુનિવર્સિટી બદનામ થશે. હલકા હથિયારોથી સારા કામ ના કરી શકાય. એટલે વલ્લભભાઈએ આ વાત કહી. વહીવટી તંત્ર ખાડે જાય, અને ખાડે જાય એની નિશાની શું છે? આજે લોકોને વિશ્વાસ નથી વહીવટ ઉપર. પોલીસમાં ફરિયાદ કરવા જતા લોકો ડરે છે, ફરિયાદ કરનારને જ પહેલાં ખંખેરે છે. પેલો તો જ્યાં જેનું જે થવું હોય થાય. એટલી અક્ષમતા, એટલી અક્ષમતા. હમણાં પ્રદેશમાં એક ઘટના ઘટી, હું તમને કહું. મને થોડો ટાઈમ છૂટશે ને? એક બેન છે આપણી, ભારતીય બેન, એની છોકરીને સ્કૂલે મૂકવા જાય પોતાની ગાડી. બે જુવાનિયાઓ ફરી વળ્યા ગાડી આંચકી લેવા માટે. પેલી સ્ત્રીને ધક્કો મારીને બહાર ફેંકી દીધી અને ગાડી ચાલુ કરીને દોડાવી. પણ બન્યું એવું કે પેલી સ્ત્રીનો હાથ છે ને એ બેલ્ટમાં આવી ગયો, પટ્ટામાં આવી ગયો, પટ્ટો બાંધવાનો આગળ એમાં હાથ આવી ગયો.
એટલે પેલી સ્ત્રી 1.5 માઇલ સુધી ઢસડાઈ, 1.5 માઇલ સુધી. એક બીજી કાર વાળી સ્ત્રીએ જોયું, પણ એને એમ લાગ્યું કોઈ પૂતળું હશે, આવું તો કઈ માણસ ના હોય. પણ કોઈ બીજાને ખ્યાલ આવ્યો કે ખરેખર આ માણસ ઢસડાય છે. એને તરત જ પોલીસને ફોન કર્યો અને પોલીસની જે ફરતી ગાડી છે એ તરત કાર પાછળ થઈ ગઈ. 1.5 કિલોમીટર એ કારને પકડી પાડી. એટલે એક માણસ પકડી દીધો, બીજો કાર છોડીને ભાગવા માંડ્યો. કાર છોડીને ભાગવા માંડ્યો એટલે વોકી ટોકીથી પેલા પોલીસ વાળાએ મથક ઉપર સમાચાર આપ્યા કે આ ડગલું, આ ફલાણો માણસ આ રોડ ઉપર આમ ભાગી રહ્યો છે, હેલિકોપ્ટર ઉડી. આ બધું 2 મિનિટની અંદર, હમ 2 દિવસ નહીં, હેલિકોપ્ટર ઉડીને એની પાછળ પડીને એને પકડી લીધું, 2 માણસને પકડી લીધું. કેસ ચાલ્યો. હજુ 1 મહિનો પૂરો નથી થયો, જજમેન્ટ આવી ગયું. 23 માણસોની જ્યુરી બેસીને બેયને ફાંસીની સજા, જજમેન્ટ આવી ગયું. 1 મહિનામાં ન્યાય, વહીવટી તંત્ર તૂટી નથી પડ્યું, ન્યાય તંત્ર તૂટી નથી પડ્યું, એટલે 2 માણસને ફાંસીની સજા થઈ ગઈ. આપણા ત્યાં તમે કોઈ કેસ કરો એટલે પેલો સામે જતો હોય કે આરોપી પેલો માલ લઈને જાય છે તો એના પાછળ કોઈ નહીં પડે, તમારા પાછળ પડશે. અને એને જે થતો એ થવા દો. એનું પરિણામ એ આવ્યું. અને સૌથી મોટામાં મોટી કરુણા ન્યાયતંત્ર તૂટી પડે ત્યારે થતી હોય છે. પોલીસ ઉપરથી ભલે લોકોને વિશ્વાસ ઉઠી જતો હોય, બીજા ઓફિસરો ઉપરથી ભલે વિશ્વાસ ઉઠી જતો હોય, પણ ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ના ઉઠવો જોઈએ. પણ જો ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તો અરાજકતામાં કશું બાકી રહે ખરું? પેરેલલ એક બીજી વ્યવસ્થા શરૂ થઈ ગઈ. આજે તમારે જોવું હોય તો જુઓ, મોટા મોટા શહેરોની અંદર મકાનો ખાલી નથી કરાવી શકાતા. કોર્ટમાં જાઓ, મુદત ઉપર મુદત, કંઈ એમાં કશું નહીં, ખાલી ના કરાવી શકો, વર્ષો નીકળી જાય. એટલે મોટા મોટા શહેરોમાં મકાન ખાલી કરાવી આપનારી એક અસામાજિક ટોળી ઊભી થઈ છે. મને ખબર નથી કડીમાં છે કે નહીં. મારા એક ઓળખીતા પ્રિન્સિપાલ પ્રોફેસર, એમને એમના એક ભાઈબંધ પ્રોફેસરને બંગલાનો અડધો ભાગ આપ્યો, રો એમ કે 2-3 મહિના માટે. અને પેલા એવા બથાવી પડ્યા, એવા બથાવી પડ્યા, ખાલી કરે જ નહીં, 20 વર્ષ કાઢી નાખ્યા. ના ભાડું ભરે, ના ખાલી કરે, કોર્ટે જાઓ, ફલાણે જાઓ, ફલાણે જાઓ, મુદત ઉપર મુદત. 16 લાખનો બંગલો આ પચાવી પાડ્યા, શું કરવું? ન્યાયતંત્ર ઉપરથી અશ્રદ્ધા થઈ ગઈ. પછી પેલા તંત્ર ઉપર ગયા, એમણે કહ્યું કે 1 લાખ રૂપિયા આપો, તમારો બંગલો ખાલી કરાવી આપશો. કે મુ આપણા 15 લાખ રૂપિયા તેમ સમજો ને, 1 લાખ આપવાની તૈયારી બતાવી. પેલા ભાઈને ધમકી આપી દીધી, 1 મહિનામાં બંગલો ખાલી કરી નાખજો. પેલા એ ના કર્યો, હાથ પગ તોડી નાખ્યા. એક દિવસ એવા હાથ પગ તોડીને ફેંકી દીધો ને, 4થા દિવસે બંગલો ખાલી. હવે આ તંત્ર પેરેલલ બીજું તંત્ર, મારે આ કામ ના કરવું હોય, તમારે ના કરવું હોય તો આ કરો. શું બીજું? કાં તો પછી બંગલો આપો અને કાં તો પછી આ રસ્તે વળો. કારણ કે પેલા તંત્રમાં તો હવે શ્રદ્ધા રહી જ નહીં, વિશ્વાસ રહ્યો જ નહીં. એવી જ રીતે ઉઘરાણીનું તંત્ર એક ચાલુ થયું છે. તમારી 10 લાખની, 20 લાખની, 25 લાખની, 50 લાખની ઉઘરાણી છે અને કોઈ બીજો વેપારી આપતો નથી. સુરત તરફ એને સોપારી કહે છે, સોપારી આપે છે. પેલા અહીં પાનનું બીડું ઝડપતા રાજાના દરબારમાં, હવે આ સોપારીનું બીડું ઝડપે છે. 10 લાખ માગો છો ને, આ 4 લાખ મારા ને 6 લાખ તમારા, કબૂલ. હવે 10 લાખ રૂપિયાનો જે દિવાની કેસ તમે કરો તો પેલા તો એની ડ્યુટી જ કેટલી ભરવી પડે, ફી કેટલી ભરવી પડે. અને પછી 10મા વર્ષે તમારી કદાચ પહેલી મુદત શરૂ થાય, 10મા વર્ષે. અને કદાચ 20 વર્ષે કદાચ તમારા પક્ષમાં ન્યાય આવે તો 10 લાખ વસૂલ કેવી રીતે કરવા, એના માટે ફરી પાછું એ બધી પંચાયતમાં પડવું. એના કરતા 4 ને 6 મારા ને 4 તારા ને એ ખરેખર પતાવી આપે. પેરેલલ એક સાથે રાજતંત્રની નિષ્ફળતામાં પ્રજામાંથી ઉભા થયેલા અસામાજિક તત્વો રાજસત્તા ઉપર ફરી વળે. આનું નામ કહેવાય તમારું વહીવટી તંત્ર તૂટી પડ્યું. પેલા એ 1 મહિનામાં સજા કરી દીધી, મુદત મુદત કશું નહીં, આમ ટેકનિકલ મિસ્ટેક ને ફલાણી લાવો ને આ લાવો ને લેબોરેટરીમાંથી ટેસ્ટ નથી આવ્યો ને ફલાણો નથી આવ્યો ને એ કશું જ નહીં. 1 મહિનામાં તો જજમેન્ટ આવી ગયું. એટલે રાષ્ટ્ર છે એ પહેલો એનો જે પાયો છે એ વહીવટી તંત્ર છે. વહીવટી તંત્ર તૂટી પડે એટલે બાકી બધા તંત્રો આપોઆપ તૂટવાના. બીજો તંત્ર રક્ષાતંત્ર છે. અને રક્ષાતંત્ર છે એ 2 રીતે તૂટતું હોય છે.
આ બે શબ્દો યાદ રાખજો. દોગલા અને દગાબાજ માણસોથી તૂટતું હોય છે. તમારી પાસે કેટલી ટેન્કો છે, કેટલા પ્લેન છે, કેટલા મિસાઇલ છે, કેટલું મોટું લશ્કર છે એનું મહત્વ નથી. એમાં દોગલા કેટલા ભરાયા છે, એમાં દગાબાજ કેટલા ભરાયા છે. તમારી ટેન્કો દુશ્મનોના હાથમાં પડી જશે જો એમાં દોગલા અને દગાબાજ માણસો ભરાયેલા હશે તો. થોડી ટેન્કો હશે પણ જો એમાં સાચા માણસો હશે તો કદાચ તમે જીતી જાઓ. પણ જો દોગલા કોને કહેવાય ને દગાબાજ કોને કહેવાય? દોગલાનો અર્થ એ છે જે ખરા ટાઈમે ચીભડાની માફક ફસકાઈ જાય, રણે ચડે શુરો થઈને, પણ જ્યાં સામે તોપના ગોળા જોવે તરત જ પરસેવો છૂટી જાય. ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે, તો પછી તું લશ્કરમાં દાખલ શું કામ થયો? અમારું સુઈગામ એક કેન્દ્ર છે અને ત્યાંથી બોર્ડર આગળ થોડી શરૂ થાય છે. 1971 લડાઈ શરૂ થઈ એ સુઈગામ ઉપરથી આપણી મિલિટરી આગળ ગઈ હતી. અમારા ભાણાભાઈ સરપંચે મને વાત કરે કે રાત્રે અહીં બધી ટ્રકો મિલિટરીની ટ્રકો વાહનો આવ્યા અને રાત્રે બધા સૈનિકોને ઉતાર્યા, કારણ કે ખબર ના પડે એવી રીતે સવારે એટેક કરવાનો હતો. તો અમે બધા ભેગા થઈ ગયેલા. તમે જોયું તો કેટલા સૈનિકો રડે, બૂમો પાડે, લડવું નથી, લડવા નથી જવું, તો પછી તું દાખલ શું કામ થયો? પોલીસ ખાતું, મિલિટરી ખાતું, એ તો વીર પુરુષોનું ખાતું છે. જો એમાં બધા ચીભડા ભરી દેવામાં આવે તો કેટલું વજન સહન કરશે? 5 કિલો મૂકશો તો ફસકાઈ જશે, એની તાકાત નહીં કે એ 10 કિલોનું વજન સહન કરી શકે. મિલિટરીનો માણસ બહુ મોટું ટેન્શન સહન કરતો હોય છે. એનો હાથ તૂટીને એક તરફ પડ્યો હોય, પગ તૂટીને એક તરફ પડ્યો હોય, એક હાથે ગોળી ચલાવતો હોય છે, મચક નથી આપતો હોતો. એ જ 71માં લડાઈ બાંગ્લાદેશમાં થઈ. એનો લશ્કરનો જનરલ મારે ત્યાં આવેલો. મેં એને કહ્યું, કોઈ વાત મને કંઈક તમારા યાદગાર કોઈ પ્રશ્ન વાત હોય તો મને સંભળાવો. મને કહેલું કે જે સેક્શનમાં હું હતો, અમે જ્યારે એટેક કર્યો તો મારી પાસે અમુક લોકોની મિલિટરી હતી, મારે એને આમ રોકવા પડે, બસ કરો, રૂક જાઓ, હવે આગે નહીં જાના હે, હવે રૂક જાઓ. આ લોકોના લોહી ગરમ થઈ ગયેલા, સાહેબ અભી રોકો મત, હમકો હમકો આગે બઢને દો, હમકો રોકો મત. મારે મારા સૈનિકોનું રક્ષણ કરવું હોય, આગળ બારૂદની સુરંગો બિછાવેલી હોય તો મરી જાય બધા, એવા લોહી ઉકળી ઉઠેલા. મેં કોઈ એ લડનારા હતા, યોદ્ધાઓ હતા, અને પેલા પાણી પાણી થઈ ગયેલા હતા ને, ઘેર જવું છે, ઘેર જવું છે. આવા દોગલા માણસો હોય છે સંસ્થાઓમાં, આવા દોગલા માણસો હોય છે. એમના સમજતા કે એકલી મિલિટરીમાં જ હોય છે, બધે હોય છે. પહેલા તમારે આમ જુઓ તો બાયો બાયો ચડાવીને તૈયાર થઈ જાય અને જ્યાં ખરો પોઈન્ટ આવે એટલે પાછળ જતા રહે, પછી આગળ ના દેખાય, ફોટો પાડવો હોય ત્યારે આગળ આવી જાય, અને પછી પાછળ જતા રહે, પાછળ જતા રહે, પછી છટકી જાય, પછી છટકી જાય. મારા ઓળખીતા એક સાધુ છે, એટલે કાર સેવા નહીં થયેલી મુલાયમસિંહના વખતમાં, ફોટા પડાવે આમ ને તેમ ને આમ ઊંચા હાથ કરી કરીને બધા ભાષણો આપે ને બધું કરે. જ્યારે કાર સેવામાં જવાનું થયું, આગ્રા કે એ તરફ જઈ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, ગયા જ નહીં, ત્યાં ગોળીઓ ચાલવાની હતી. પછી એક મહિનો થયો ને આવ્યા, મળ્યા, તું તમારા અનુભવો જ બતાવો મને, કે જો ખરું કહું છું હું તો ઠેઠ પહોંચ્યો જ નથી. કેમ એમ? કે શું મરવા જાય એમ? કે ત્યાં તો ગોળીઓ ચાલવાની હતી, એટલે આપણે તો હોસ્પિટલમાં જ દાખલ થઈ ગયા. અમે તો ઈચ્છતા હતા જલ્દીથી અમને પોલીસ પકડે ને પકડીને ક્યાંક બીજા કંઈક મોકલી દે એટલે શાંતિ. કહેવાય અમે તો મરવા આમ તૈયાર હતા, પણ શું કરીએ, અમને આગળ જવા ના દીધા. સમાજમાં દોગલા માણસો હોય છે, જેમનું મોઢું વાઘનું અને પૂંઠ શિયાળની હોય છે. આગળ મોઢું જુઓ તો વાઘનું, પણ પૂંઠ જુઓ તો શિયાળની, ગીદડ. અને આવા માણસો જ્યારે રક્ષાતંત્રમાં દાખલ થઈ જાય, એટલે એમ સમજવાનું, બહુચરાજીમાંના ભક્તો બધા હાથમાં બંદૂકો લઈ અને બોર્ડર ઉપર પહોંચ્યા હોય, અને જ્યાં સામેથી ધાણી ફૂટવા લાગે એટલે તાબોટા પાડીને કે હેડો આપણે પાછા એમ કરીને, એમની સંખ્યાથી કશું નથી થતું હતું. પણ એક બીજા માણસો હોય છે જેને દગાબાજ માણસો કહેવાય છે, અને વહીવટી તંત્ર જયારે નિષ્ફળ જાય ને એટલે દગાબાજ માણસો પેસી, એમનું કામ જ છે દગો કરીને તમને છેતરવા, મારવા. એ તો દુશ્મનના માણસો છે, તમારા માણસો નથી. તમારા થયેલા છે પણ અંદરથી એ દુશ્મનના છે. જ્યાં રક્ષાતંત્રમાં દોગલા અને દગાબાજ માણસો હશે ને, એ રક્ષાતંત્ર કદી સફળ ન થઈ શકે. તમે ગમે એટલી ટેન્કો આપો ને ગમે એટલા પ્લેનો આપો,
ચાણક્ય અર્થશાસ્ત્રમાં લખેલું છે, એની નીતિશાસ્ત્રમાં લખેલું છે. કુશળ રાજા અને કુશળ સેનાપતિની એ જ મોટી કુશળતા છે કે આ બે પ્રકારના તત્વોથી એ સેનાને મુક્ત રાખે. એની ચર્ચા નહીં કરી. શિક્ષણ તંત્ર એ તો તમારો વિષય છે, તમે પોતે જ એમાં બેઠા છો. રક્ષાતંત્ર બગડે એટલે તમારા સીમાડા સુરક્ષિત ન રહે, સળગી ઉઠે. પણ શિક્ષણ તંત્ર બગડે એટલે પ્રજાનું મગજ બગડે. પ્રજાનું મગજ છે એની જવાબદારી શિક્ષણ તંત્ર ઉપર છે. એકડો ઘૂંટાવનાર શિક્ષકથી માંડીને પીએચડીનો કોર્સ કરાવનાર, થીસીસ લખાવનાર, ઠેઠ ઉપરનો જે માણસ છે ત્યાં સુધીની આખી એક લિંક છે અને એક રાષ્ટ્રીય મગજનું એ નિર્માણ કરે છે. એમાંથી એક રાષ્ટ્રીય મસ્તિષ્કનું નિર્માણ થતું હોય છે. હવે નિર્માતા પોતે જ રોગિષ્ટ બન્યો હોય તો પાર વિનાના રોગ. મને લાગે છે કે હું એની ચર્ચા ના કરું. આનંદનો દિવસ છે ને આનંદના દિવસને આપણે બધા બેઠા બેઠા શાંતિથી દૂધપાક જમતા હોઈએ અને એમાં બે પાંચ કંકરીઓ નાખી દેવામાં આવે ને દાંત કડકડ થઈ જાય, એ સારું નહીં. એટલે હું એમાં આ આનંદના દિવસને જરા બગાડવા નથી માંગતો. પણ હું તો તમને એટલું જ કહું છું, તમે પ્રાથમિક શિક્ષકો છો અને પ્રાથમિક શિક્ષકને હું સાધક માનું છું. પ્રોફેસરને સાધક નથી માનતો, કારણ કે પ્રોફેસરને ભણાવતા રસ આવે છે. પ્રોફેસર જ્યારે ભણાવવા ઊભો થાય એટલે એને પુસ્તકમાંથી થોડું અને પોતાનામાંથી વધારે લઈ અને રસપૂર્વક ભણાવવાનું હોય. અને એક હોબી છે, તમને ભણાવતા રસ આવે. આ પ્રવચન કરતા મને તકલીફ નથી થતી, રસ આવે છે. અને એટલે આ મારી સાધના નથી, આ મારી હોબી છે. ત્યારે પેલાને તો રોજ એનું એ 11 1 11 11 2 22 30 વર્ષથી 11 1 11 કરે છે. એના મગજને કેટલો ધન્યવાદ આપવો જોઈએ. એની એ જ વાતો, એમાં એના પોતાના મગજને ખીલવવાની કોઈ વાત નથી. એટલે ઘણી વાર એક આક્ષેપ ને ઘણી વાર સાચો આક્ષેપ હોય છે. આ ભરવાડ રબારી હોય આખો દિવસ સવારે ચાલે ઢોરાના પાછળ ને દિવસ આઠમ્યા પછી આવે. હવે એનો બુદ્ધિનો વિકાસ થાય તો કેવી રીતે થાય? આજે તો બધાના કાન કાપે એવા થઈ ગયા હો. પણ હવે સવારથી સાંજ સુધી એ બકરા ઘેટા કે પશુઓની પાછળ ડચકારા જ કરતો હોય, તમે કહો એનામાં બુદ્ધિનો વિકાસ થાય તો કેવી રીતે થાય? જો આ વાત સાચી હોય તો જેણે આખી જિંદગી સુધી ચોથી પાંચમી ચોપડી સુધીના છોકરાઓને જ આ બધું ચીલા ચાલુ જ ભણાવ્યું છે, ચીલા ચાલુ, એના માટે આ ગણિત લાગુ પડે કે ના પડે? પેલા પ્રોફેસરનો તો વિકાસ થવાનો છે, કારણ કે વર્તમાનના સાથે એને સંબંધ રાખવો પડે છે. અને સામે જે વિદ્યાર્થીઓ છે એ પ્રોફેસરના કાન કાપે એવાય હોય કોઈ વિદ્યાર્થી. અહીં તો બિચારા નાના નાના છોકરા છે અને નાના નાના છોકરાઓને જે પેલી ચીલા ચાલુ વાતો છે એ જ ભણાવવાની છે. આ રસ ન પડે એવી વાતો સતત 5-6 કલાક સુધી એક માણસ ભણાવે અને વર્ષો સુધી ભણાવે, હું નથી સમજતો કે આનાથી કોઈ મોટી સાધના હોય. જો આ કામ કરવામાં આવે તો, ના કરવામાં આવે તો પછી ભગવાન જાણે. બાકી જો આ કામ કરવામાં આવે તો આનાથી મોટી કોઈ સાધના નથી. તમને હવે એમાં રસ નથી, તમારે એ કામ કરવું પડે છે. એટલે આ તો શિક્ષકો છે બધા. અને શિક્ષકોએ એક એટલું સરસ કામ કર્યું છે કે એને મને બિરદાવવાનું મન થાય છે. સામાન્ય રીતે શિક્ષકો ઉપર એક આ બહુ મોટો આક્ષેપ છે, એ વ્યવહાર કુશળ નથી હોતા, વ્યવહારિક નથી હોતા. મને ઘણીવાર અનુભવ થયો છે, હું એમને એમ નથી કહેતો. એમને એક વાર મારે એવું થયેલું કે અમારા એક આચાર્ય છે, મને કહે અમારે ફંક્શનમાં આવશો પ્રવચન? મેં આવીશ, ગાડી મોકલી લેવા. ફંક્શન પૂરું થયું, એમના ત્યાં જમ્યો હોય ખરો, અને પછી પેલી ગાડીવાળો કંઈક ભાગી ગયો. કોઈની ગાડી હોય માગેલી ગાડી તો કંઈક જતો રહ્યો. પછી મને કે બાપજી ગાડી તો જતી રહી છે ને, હવે બસમાં જવું પડશે. મેં કહું કંઈ વાંધો નહીં, બસમાં જઈશું, એમાં શું. બસ સ્ટેન્ડ ઉપર આવી અને મને કહેલો ત્યારે આવજો કરી વિદાય થઈ ગયા. હવે એ તો વિદાય થઈ ગયા, પણ આ બસનું ભાડું મારી પાસે નહીં. મને એમ કે આ ગાડી લેવા આવી છે ને પાછી મૂકવા આવશે. એટલે મેં કંઈક કાળજી રાખી નહીં. હવે ત્રણેક રૂપિયાની આજુબાજુ ભાડું જોઈએ, પણ એ આ બસવાળો કંઈ ઉધાર તો રાખે નહીં. અને હું ચિંતામાં પડી ગયો, હવે શું કરવું? આ અજાણ્યું ગામ, આ સાહેબ તો ગયા, આવજો કરીને.
હમણાં બસ આવીને ઉભી રહેશે, મારે આ બસમાં ચડવું કેવી રીતે? તમે માનશો મારો ચહેરો ઉતરી ગયો. તમે ગમે એટલા ત્યાગી હોય કે વૈરાગી હોય, જિંદગીમાં અર્થતંત્રનું મહત્વ છે, છે ને છે જ. તમારે ખુમારીથી જીવવા માટે પણ કરોડરજ્જુની માફક અર્થતંત્ર હોવું. હવે હું તો ટકર ટકર જોયા કરું, હવે મારે કરવું શું, કોની પાસે માગું ને શું કરું, ઉભો રહ્યો. એટલામાં એ સભામાં જે પ્રમુખ થયેલા ને એ શેઠ નીકળ્યા, એમની મર્સિડીઝ ગાડી લઈને, ફોરેનની ગાડી લઈને, પતિ ની પત્ની બે નીકળ્યા. મારા સામે નજર પડી, મને કે બાપજી અહીં કેમ ઊભા છો? મેં કહું બસની રાહ જોઈને ઊભો છું, કોઈ બસ આવે તો હું. અરે કે બસની રાહ જોવાની હોય, હેડો આપણી ગાડીમાં બેસી જાવ. આ નરસિંહ મહેતાની ઊડી આવી સ્વીકારેલી હો. હવે એમને કલ્પના નહીં કે મારા ગજવામાં પૈસા નથી. અને હું તો એટલો આનંદમાં આવી ગયો, એટલો આનંદમાં આવી ગયો કે હો હો હો. મેં ઘણી વાર લોકોને કહ્યું છે, મેં ઈશ્વર જોયો નથી પણ ઈશ્વરની કૃપા જોઈ છે, ડગલે ને પગલે એની કૃપા જોઈ છે. બાકી કોઈ કહેતો હોય કે મને ભગવાનના દર્શન થયા નામ સાથે, એ તો બધી બોગસ વાતો છે, એમાં પડશો નહીં. આ દેશમાં બધી ઘણી આવી વાતો ચાલે છે, અને સાક્ષાત્કાર કરાવનારાના ચક્કરમાંય ના પડશો. પાછો સ્વચ્છ હોવો જોઈએ, કોઈ પણ રસોઈ કરે એના પહેલા તો લોકો જાત તો પૂછતા તો પૂછતા, પણ મને અનુભવ છે. હું ઉત્તર ગુજરાતના એક ગામમાં ઉતરેલો, આંખ મેળવવાનું કહ્યું અને પછી એકદમ ચમ દઈને ચમકારો થયો ને, આ બ્રહ્મનો પ્રકાશ. મેં કહ્યું મુરાખ, એ તો અમારા ફોટોગ્રાફરો રોજ ચમકારો કરતા હોય છે. આ ફોટોગ્રાફરો છે ને એ રોજ ચમકારો કરતા હોય છે. તમને કદાચ ખબર હોય કે ના હોય, દિલ્હીમાં એક એવા બાબા થયેલા, વીજળી બાબા, એમનું નામ જ વીજળી બાબા પડે. તમે એમને આમ પગે લાગો ને તો તમને આમ ઝાટકા લાગે. લોકો એવા મહારાજના શરીરમાં એટલી વીજળી છે કે આમ અડીએ એટલે આમ ઝણઝણાટી આવે. અને અમારે મોટા ભાગે ડોબા જ પકડવાના હોય છે, દૂધ ડોબા પાસે હોય. તમે સમજ્યા કે ના સમજ્યા? જેને દૂધ જોતું હોય એને ડોબા જ પકડવાના. જો તમે બુદ્ધિશાળી માણસોને પકડશો તો એક તો એ તમને હેરાન કરશે અને ટીપું દૂધ નહીં આપે પછી. એના કરતા આ બિચારા મગજ વિનાના ડોબા શું ખોટા, એમના પાસે કોઈ બુદ્ધિની જરૂર નહીં, પવાલી ભરીને દૂધ દોઈ લો બસ, બીજી વાત નહીં, પવાલી ભરીને દોઈ. એટલે આવી રીતે કેટલા લોકો ઝૂકી ગયા. પછી એક માણસે ખોળી કાઢ્યું કે અહીંયા એક નાનું સરખું જનરેટર રાખે, એક આવે છે એવું નાનું સરખું, અને એના એવા રીતે વાયરિંગ કરી રાખેલું પેલા માણસને કરંટ આવ્યા કરે, ઝણઝણાટી આવ્યા કરે. પેપરમાં વાત આવી પણ આ તો ચાલ્યા કરશે. અબ્રાહમ લિંકને એક બહુ સરસ વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. ધાર્મિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જો તમને કુશળતાપૂર્વક એમાં રહેતા આવડે, તમે પેઢી દર પેઢી લોકોને મૂર્ખ બનાવી શકો છો. બીજા ક્ષેત્રમાં પેઢી દર પેઢી નહીં, વેપારી એક ટાઈમ લોકોને મૂર્ખ બનાવે, બીજી ટાઈમે લોકો સાવધાન થઈ જાય, પણ આ એક એવું ક્ષેત્ર છે કે દર પેઢી તમે લોકોને મૂર્ખ બનાવી શકો છો અને તમારે પવાલીઓ ભરી શકો છો. એટલે મારે જે ચર્ચા કરવી છે એ અર્થતંત્રની કરવી છે. શિક્ષકનું અર્થતંત્ર હોય, ખેડૂતનું અર્થતંત્ર હોય, રાષ્ટ્રનું અર્થતંત્ર હોય, મારા આશ્રમનું અર્થતંત્ર હોય. અર્થતંત્ર ન હોય એવી કોઈ જગ્યા છે ખરી? તમને નવાઈ લાગશે. આ દેશમાં રાગીઓના ઉઘરાણા કરતા ત્યાગીઓના ઉઘરાણા વધારે થતા હોય છે. રાગીઓના ઉઘરાણા તો બહુ લિમિટ, પણ ત્યાગીઓના ઉઘરાણા જ્યારે જુઓ ત્યારે જથા બંધ. એટલે આ શું માંડ્યું છે આ, કે ના અમે તો ત્યાગી, અરે પણ ત્યાગી પણ આ કેટલું બધું ભેગું કરવા બેઠા છે. કારણ કે ત્યાગનો વ્યાપાર છે, વૈરાગ્યનો વ્યાપાર છે, અધ્યાત્મનો વ્યાપાર છે. એક અધ્યાત્મની શિબિરમાં મારે જવાનું થયેલું, આત્મા સિવાય બીજી વાત નહીં કરવાની, બિલકુલ આત્માની જ વાત. અને જ્યારે જમવા ઉઠ્યા ત્યારે ત્રણ પ્રકારનું જમવાનું હતું, ત્રણ પ્રકારનું, જે ફોરેનમાંથી આવેલા એમના માટે જુદું જમવાનું, અમે જે બધા વીઆઈપી જેવા હતા એમના માટે જુદું જમવાનું, અને ખરેખર બિચારા દૂર દૂરથી જે ભક્તો આવેલા એ લોઅર ક્લાસમાં ચાલુ બધું જમવાનું એમના માટે ચાલે. હું થોડો આખા બોલો છું એટલે તમને ઘણાને અનુભવ થતો હશે. એટલે એના મહારાજ મળ્યા, મેં કહ્યું આ અધ્યાત્મ શિબિર છે કે અધ્યાત્મ વ્યાપાર શિબિર છે? અને કે આવું કેમ બોલો છો? એક દિવસ તમે એક સરખું નથી જમી શકતા, તમારે રોજ જે કરવું હોય એ કરો ને, તમને કોણ ના પાડે છે? પણ આજે જ્યારે
આટલો મોટો માનવ મહેરામણ ભેગો થયો છે તો એક દિવસ તમે સરખું નથી જમી શકતા. એક આવેલો સામાન્ય માણસ છે એની જોડે બેસીને હું ના જમી શકું? એવું એવી રસોઈ ના બનાવી શકાય કે અમે બંને એક લેવલ ઉપર જમી શકીએ? હે, ના ના ના, આ તો બધાને સાચવવા પડે, ફોરેન વાળાનું આમ હોય, તમારા બધાને સાચવવા પડે, એટલે જ કીધું વ્યાપાર કરો છો, એટલે આ શિબિર નિસ્તેજ છે. એટલે આ શિબિર છે, ડોબા ધોવાની શિબિર છે, યાદ રાખજો, ડોબા ધોવાની શિબિર છે. આમાંથી કોઈને વશિષ્ઠ બનાવવાના નથી, કોઈને પતંજલિ કે કોઈને યાજ્ઞવલ્ક બનાવવાના નથી, બસ કોઈને કોઈ રીતે દોતારો. બીજી વાત, સૌનું અર્થતંત્ર છે, એવી રીતે શિક્ષકો છે એ શિક્ષકોનું પણ અર્થતંત્ર છે. એક જમાનો હતો જ્યારે શિક્ષકને બહુ થોડો પગાર મળતો, 8 રૂપિયા 10 રૂપિયા 12 રૂપિયા, અને આજના જેટલી કોઈ સગવડો નહીં, અને આજના જેવી કોઈ હડતાલો નહીં હતી, કોઈ હડતાલો નહીં, હડતાલ પાડવાની કોઈ શક્યતા જ નહીં, અને આટલી નોકરી મેળવવા માટેની પડા પડીએ નહીં પાછી, હો કે કેટલા આપશો ને કેટલા રાખશો ને એવું કશું નહીં, અરજી કરો ને લાયકાત હોય તો રહી જાઓ, શિક્ષક મામલતદારે થઈ શકો ને બધું થઈ શકો, કોઈ પડા પડી નહીં. ત્યારે જે શિક્ષકનું અર્થતંત્ર હતું ને, એ અર્થતંત્ર શિક્ષક પૂરક રોજી હતી. એને ખેતી હોય, એક ભાઈ ખેતી કરતો હોય, ઘરમાં ખેતર હોય, અહીંયા આવે, કોઈને ભાગમાં આપ્યું હોય, અને સાથે સાથે આ હોબી હોય, આ ના કરતા અને નિષ્ઠાથી કામ કરતા. પણ જમાનો બહુ જલ્દીથી બદલાયો, બહુ જલ્દીથી બદલાયો. એ બદલાયો એ અર્થમાં બે રીતે બદલાયો. એક તો માણસોના ખર્ચા વધ્યા, બીજો માણસોના આચારો છે એ વિવાદાસ્પદ બન્યા. મૂલ્યો જૂના અને આચારો નવા, આપણે બહુ મોટી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છીએ. આપણે મૂલ્યો રામાયણના રાખવાના છે, રામાયણની કથા કરવાની છે, સીતા અને રામના મૂલ્યો રાખવાના છે, અને આચારો નવા. એ બહુ મોટો વિસંવાદ જીવનમાં આવી ગયો છે. પરદેશમાં આ વિસંવાદ નથી, આ મૂલ્યો અને આચારો બે સરખા છે. એ ભાઈ છે, કહી શકે કે મારે બોયફ્રેન્ડ હતો, આ મારું ચોથું લગ્ન છે, પાંચમું લગ્ન છે, એને કોઈ આબરૂને કલંક લાગે ને, આપણે ના કહી શકીએ, આપણાથી એવું બોલી ન શકાય. અને બોલી ન શકાય છતાં આચારો એવા જ છે, અને આચારો એવા છે, મૂલ્યો જુદા છે. હવે એનો સંવાદ કરવો કેવી રીતે? તો એ સંવાદ ક્યારે થઈ શકે? કાં તો તમારે આખી આધુનિકતાને ગાયબ કરી નાખવી પડે, કોલેજમાં છોકરાઓ છોકરીઓ સાથે ભણે, અને પછી તમે એની પાસે પ્રતિજ્ઞા કરાવો, સોગંદ ખડાવો કે મેં સ્વપ્નમાં કોઈ પુરુષને જો જોયો હોય તો જોગણીમાં તમને ભરખે એવા છે, તો તમે સમજી જ નથી શકતા. આ આચારો બદલવા હોય તો પછી આખી વ્યવસ્થા બદલવી પડે. વ્યવસ્થા ના બદલો અને તમે ઈચ્છા રાખો કે જૂના મૂલ્યો અને એ જ મૂલ્યો પ્રમાણેના આચારો કદી ના રહી શકે. સ્ત્રી આજે કામે કામે ઓફિસોમાં જાય છે, પુરુષો વચ્ચે બેસે છે, સંપર્કમાં આવે છે, અને સંપર્કના કોઈ વાર એના પરિણામ પણ આવતા હોય છે, એ બધું પણ થતું હોય છે. તો એ બધી બદલાયેલી પરિસ્થિતિમાં નવા મૂલ્યો સ્વીકાર કરવા પડશે, આચારોને પચાવી શકે એવા નવા મૂલ્યો તમારે સ્વીકાર કરવા પડશે. મારા ઓળખીતા એક બહુ મોટા સાહિત્યકાર હતા, તમે કદાચ નામ પણ સાંભળ્યું હશે, ચંચી મહેતા. હે, ચંચી મહેતા બહુ ફક્કડ માણસ. એણે પોતાની પત્નીના લગ્ન બીજાની સાથે પોતાની જાતે કરાવી આપેલી, પોતાની જાતે કરાવી આપેલી. અને મેં કીધું, હો ગજબ કહેવાય. મને કે બાપજી તમે વિચાર કરો કે હું એને ધારિયાથી માથું કાપું એટલે મારે જેલમાં જવું પડે, એટલે એ તો મરી ગઈ પણ મારે પછી આખી જિંદગી જેલમાં રીબાવું, એના કરતા આ પનોતી મારા ઘરમાંથી કોઈને બીજાના ગળે વગાડી દઉં. લે બેટા, આજ સુધી મેં પનોતી ભોગવી, હવે તું ભોગવજે, ઢોલ વગાડીને રાજી ખુશીથી વગાડી દઉં, તો એ કેટલી સારી વાત છે. દાપણનું કામ કર્યું ને, દાપણનું કામ કર્યું. એટલે આ એક જમાનો બહુ ઝડપથી બદલાયો છે, અને બદલાયેલા જમાનામાં આપણે ખાસ કરીને અર્થતંત્રની બાબતમાં વિચાર કરવો જ પડશે. આજે શિક્ષકને 2000, 2500, 3000, 4000, 5000, 6000 કોલેજના પ્રોફેસરો એમને 7-8 હજાર રૂપિયા સુધી પણ મળતા હોય છે, પણ એની સાથે સાથે ખર્ચા પણ એવા જ બધા. આજે તો એક છોકરાને બાળ મંદિરમાં દાખલ કરવો હોય એટલે ત્યાર તરત જ ટેન્શન. અમદાવાદમાં તો તમને એ દાખલ કરાવવો જ મુશ્કેલ થઈ જાય. અને નવાઈ એ છે કે એક તરફ લોટ ઓફ જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે. એમને બાળ મંદિરની પડી નથી, એમને પ્રાથમિક શાળાની પડી નથી, એમને કોઈ શાળાની પડી નથી, એમને ભણવાની એ પડી નથી, કશી એ પડી નથી. રોડ ઉપર જન્મ્યા છે અને રોડ ઉપર મરવું છે.